તો હવે કાર્યક્રમના શ્રી ગણેશ કરીએ. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે સવારે ઉઠીને પ્રભુને વંદન કરીએ છીએ, પાઠ પૂજા કરીએ છીએ. સહુ કોઈને જેમાં શ્રદ્ધા હોય તેઓ આરાધ્ય દેવનું સ્મરણ કરે છે. શ્રદ્ધાની વાત આવી તો સાથે સબૂરી પણ આવે છે. શ્રદ્ધા અને સબૂરી આ બંને જીવન માટે જરૂરી છે. તો આ સંદેશ જેમણે આપણને આપ્યો છે તે શ્રી સાંઈબાબાના નામથી આપ સૌ પરિચિત છો જ. આ પ્રાર્થનાની રચના જામનગરના શ્રી યોગેશ ઠાકર યોગી એ કરી છે અને કંઠ આપ્યો છે જયેશ ઓઝા, ડોક્ટર નિરાલી દવે ઓઝા અને કૌશા ઓઝા સારડા એ. સાઈ શંકરા સાઈ રામ, સાઈ શ્યામ સાઈ રામ, સાઈ શંકરા સાઈ રામ, સાઈ શ્યામ સાઈ રામ. દિવસ રાત શ્વાસે શ્વાસ જપું હું એક જ નામ, દિવસ રાત શ્વાસે શ્વાસ જપું હું એક જ નામ. સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ, સાઈ શંકરા સાઈ રામ, સાઈ શ્યામ સાઈ રામ. મે માગ્યું તે આપ્યું એ ઋણ બધા સ્વીકારું, મે માગ્યું તે આપ્યું એ ઋણ બધા સ્વીકારું. આપી જીવનની સમજણ એક નામ તારું સાચું, આપી જીવનની સમજણ એક નામ તારું સાચું. ચરણ કમળ માં ચારો ધામ, ચારો ધામ, ચારો ધામ, ચરણ સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ, સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ. સાઈ શંકરા સાઈ રામ, સાઈ શ્યામ સાઈ રામ. આવી ઉભો છું દ્વારે આ જીવન તારે હવાલે, આવી ઉભો છું દ્વારે આ જીવન તારે હવાલે. એક તારું શરણું સાચું સાઈને લઈને મહાલે, એક તારું શરણું સાચું સાઈને લઈને મહાલે. સાઈ શત શત તુને પ્રણામ, સાઈ શત શત તુને પ્રણામ, સાઈ શત શત તુને પ્રણામ, સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ, સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ. સાઈ શંકરા સાઈ રામ, સાઈ શ્યામ સાઈ રામ.
અષ્ટવચન આપી સાઈ તે દીધો મંત્ર અનમોલ, અષ્ટવચન આપી સાઈ તે દીધો મંત્ર અનમોલ, કૃપા વર્ષ છે ભક્ત જનો પર તે આપ્યો છે કોલ, કૃપા વર્ષ છે ભક્ત જનો પર તે આપ્યો છે કોલ, શીશ નમાઉ વારંવાર સાઈ ધરીએ તારું ધ્યાન, શીશ નમાઉ સાઈ રામ 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 સાઈ શંકરા સાઈ રામ સાઈ શ્યામ સાઈ રામ સાઈ શંકરા સાઈ રામ સાઈ શ્યામ સાઈ રામ 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 સમયને કોઈ રોકી શકતું નથી, કેલેન્ડરના પાના ઉપરના બદલાતા દિવસોને કોઈ સ્ટોપ નથી કરી શકતું, કે ઘડિયાળના કાંટા કોઈ ઊંધા ફેરવીને રોજિંદું જીવન પસાર કરી શકતું નથી. આ આપણે સહુ જાણીએ છીએ. પણ હવાને છરી કોણ ભોકી શકે છે? આ વાત તો કવિ જ કહી શકે. અને આ વાત જામનગરના વરિષ્ઠ કવિ સાહિત્યકાર શ્રી હરકિશનભાઈ જોશી કહે છે, જેમના શબ્દોને કંઠ આપ્યો છે જયેશ ઓઝાએ. જતો કો રોકી શકે છે, સમયને જતો કો રોકી શકે છે, હવાને છરી કોણ ભોકી શકે છે, સમયને જતો કો રોકી શકે છે, સમયને જતો કોણ રોકી શકે છે. ઓ હો 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 આ સતત જાગનારોના ચોકી શકે છે, સમયને જતો કોણ રોકી શકે છે, સમયને જતો કોણ રોકી શકે છે. ઓ હો હો Thank you.
તું હોય છે મન એનું, છવાઈ જતું હોય છે મન એનું, ગળું ખોલી જેગી ગાઈ શકે છે સમયને જતો કોણ રોકી શકે છે, સમયને જતો કોણ રોકી શકે છે, હવાને છરી કોણ ભોકી શકે છે, સમયને જતો કોણ રોકી શકે છે, સમયને જતો કોણ રોકી શકે છે, રોકી શકે છે, રોકી શકે છે. અહીં પ્રેમી પોતાની પ્રેમિકાને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા નિખાલસતા સાથે કહે છે, મારી પાસે એક મારું વિરાન દિલ છે, તારા માટેની આરઝુ છે, તારી ચાહત માટે શબ્દોની પૂંજી છે. આ ગઝલના રચયિતા સ્વર્ગસ્થ કવિશ્રી યાવર કાદરી સાહેબ છે. શરીરથી એ સ્વર્ગસ્થ છે, પણ કવિતાએ તેમને જીવંત રાખ્યા છે. ફિલ્મી દુનિયાના શ્રી જાવેદ અખ્તર પણ તેમની ગઝલને બિરદાવે છે. તો ગઝલને શ્રી જયેશ ઓઝાના કંઠે માણીએ. વિરાન દિલ એક વિરાન દિલ, એક તેરી આરઝુ, એક જા એક તન ઓર કુછ ભી નહીં. એક વિરાન દિલ એક તેરી આરઝુ, એક જા એક તન ઓર કુછ ભી નહીં. પાસ અપને જહાં કે યે બાજાર મેં, પાસ અપને જહાં કે યે બાજાર મેં, હે મતા હે સુખન ઓર કુછ ભી નહીં, હે મતા હે સુખન ઓર કુછ ભી નહીં. એક વિરાન દિલ તેરી મગમ તસવીર મેં, એક મંઝર હે બે રંગ બે નૂર સા. જિંદગી તેરી મગમ તસવીર મેં, એક મંઝર હે બે રંગ બે નૂર સા. દૂર તક એક સહરા હૈ ફેલા હુઆ, દૂર તક એક સહરા હૈ ફેલા હુઆ, એક ધુંધ એક કિરણ ઓર કુછ ભી નહીં. એક વિરાન દિલ
में रूहानियत हो तो पर्दा भी हो, मुझ में रूहानियत हो तो कुछ हो लिहाज। तुझ में रूहानियत हो तो पर्दा भी हो, मुझ में रूहानियत हो तो कुछ हो लिहाज। मैं तो हर तरह से हूँ नजर ही नजर, मैं तो हर तरह से हूँ नजर ही नजर, तू बदन ही बदन और कुछ भी नहीं, एक वीरान दिल। सोना सही हाथ चांदी सही, मेहरबा तुझ पे दुनिया सही हाँ मगर। जिस्म सोना सही हाथ चांदी सही, मेहरबा तुझ पे दुनिया सही हाँ मगर। ये खुशी ये तरन्नुम ये ऐशो तरब, ये खुशी ये तरन्नुम ये ऐशो तरब, एक नशा चक थकन और कुछ भी नहीं, एक वीरान दिल। एक तेरी आरजू एक जा एक तन और कुछ भी नहीं, पास अपने जहां के ये बाजार में है मताए सुखन और कुछ भी नहीं, और कुछ भी नहीं, और कुछ भी नहीं, और कुछ भी नहीं। कबूतर, कोयल, भमरा, चकला, उंदर, छछुंदर। अरे कौशा, आ શું બોલી રહી છે? આ બધાને નામથી અને જોવાથી આપણે ઓળખીએ જ છીએ, અને એ કેમ બોલે, કેમ અવાજ કરે એનાથી પણ આપણે પરિચિત છીએ, પરંતુ એક કવિ એની બોલવાની રીતને આપણા માનસ પર જીવંત કરી અંતમાં ઈશ્વર પ્રત્યેની ફિલોસોફી તરફ લઈ જાય છે, તો આ કાવ્યના કવિ છે શ્રી દિનકરરાય વૈદ્ય, એટલે કે કવિ શ્રી મીન પ્યાસી। આ નામ કવિ શ્રી મીન પ્યાસી એટલે કે શ્રી દિનકરરાય વૈદ્ય, અને એનું જે કાવ્ય હવે જે રજૂ થાય છે એ કાવ્ય તમે પરમ પૂજ્ય મોરારી બાપુની કથામાં અવારનવાર સાંભળ્યું જ હશે। કાવ્યના ગાયક છે જયેશ ઓઝા, ડૉક્ટર રસેશ ઓઝા, ડૉક્ટર નિરાલી દવે ઓઝા, કૌશા ઓઝા સારડા અને માસ્ટર ધ્વનિલ સારડા। કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કોયલ કૂંજે કુ 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 ને ભમરા ગુંજે ગું ગું ગું, કોયલ કૂંજે કુ 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 ને ભમરા ગુંજે ગું ગું ગું, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કબૂતરોનું Oh,
ચકલા ઉંદર ચૂ 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 ને છછુંદરોનું છું છું છું, ચકલા ઉંદર ચૂ 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 ને છછુંદરોનું છું છું છું. કુજન માસી કક્કા વારી હું કુદરત ને પૂછું છું, કુજન માસી કક્કા વારી હું કુદરત ને પૂછું છું. ઘુવડ સમા ઘુઘવાટા કરતો માનવ ગુર કે હું, ઘુવડ સમા ઘુઘવાટા કરતો માનવ ગુર કે હું. કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું. લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કડવું શું, લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કડવું શું. ટંક ટંક ની રોટી માટે રંગજનો ને રડવું શું, ટંક ટંક ની રોટી માટે રંગજનો ને રડવું શું. હરી બજે છે હોલો પેલો પીડિત નો હે પ્રભુ તું, હરી બજે છે હોલો પેલો પીડિત નો હે પ્રભુ તું. કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ. પરમેશ્વર તો પહેલું પૂછે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, પરમેશ્વર તો પહેલું પૂછે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું. ગેંગે ફેફે કરતા કહેશો હે 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 શું શું શું, ગેંગે ફેફે કરતા કહેશો હે 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 શું શું શું. કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ. કોયલ કૂંજે કુ 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 ને ભમરા ગુંજે ગું ગું ગું, કોયલ કૂંજે કુ 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 ને ભમરા ગુંજે ગું ગું ગું. કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ, કબૂતરો નું ઘુ ઘુ ઘુ. જામનગરના કવિશ્રી નવનીત ઉપાધ્યાયની આ રચના છે, જેમાં કવિ પોતાની લાગણીની અભિવ્યક્તિ કરતા કહે છે, ચંદન તળાવ મારી જેવું દેખાય છે એવું કોણે લખ્યું છે મારું ગીત, દર્પણ તો પ્રતિબિંબ પાડે એ આપણે સૌ જાણીએ છીએ, પણ તેને વાચા ફૂટે અને તેમાંથી ગીત વહે તો. આ ગીતને કંઠ આપ્યો છે કૌશા ઓઝા સારડાએ. Thank you.
પછી ફૂટે તો કોઈ મારું નામ મને પૂછે તો કોઈ મારું નામ મને પૂછે તો અમને વધાવો મારા સપનાઓ કોઈ ભરી આવ્યા સૂરજ જેવો ચારે બાજુ વરતાય આજ કોનાયણ સારે અહીં આવ્યા એનું નામ મારા નામ માંથી ફૂટે તો આ રચના જામનગરના યુવાન કવિ શ્રી આદિત્ય જામનગરીની છે જેમણે ઉર્દુમાં શબ્દ દેહ આપ્યો છે એ કહે છે ઓ સનમ આખું આકાશ મારી દુઆ સમાન છે કારણ કે આપણે ઈશ્વરની છાયા નીચે મળી રહ્યા છીએ માટે કંઠ આપ્યો છે જયેશ ઓઝા અને ડોક્ટર નિરાલી દવે ઓઝાએ साए में हम मिल रहे हैं सनम है पूरा आसमां जैसे मेरी दुआ उसके साए में हम मिल रहे हैं सनम है पूरा आसमां जैसे मेरी दुआ सारे उसूल कर रहा है कबूल तोड़
सारे उसूल कर रहा है कबूल मेरी हर इल्तिजा वक्त बन के खुदा मेरी हर इल्तिजा वक्त बन के खुदा उसके साए में हम मिल रहे हैं सनम है पूरा आसमां जैसे मेरी दुआ उसके साए में हम जगने लगे सच सवरने लगे आप जगने लगे सच सवरने लगे तेरी आगोश में होश है जोश में तेरी आगोश में होश है जोश में उसके साए में हम मिल रहे हैं सनम है पूरा आसमां जैसे मेरी दुआ उसके साए में हम मिल रहे हैं सनम है पूरा आसमां जैसे मेरी दुआ પણ એક પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકાને હૃદયની લાગણીઓ વ્યક્ત કરતું કાવ્ય છે જેમાં પ્રેમીને પ્રેમિકાની સુગંધ હવામાં મહેસૂસ થાય છે અને કહે છે પાગલ થઈને તને એકને જ ચાહું છું અને માટે મારી ચાહત પણ કવિતાના એક છંદ સમાન છે. કૌશા, જ્યારે તે છંદની વાત જ કહી છે તો કવિએ છંદની વાત કહી છે તેના અનુસંધાને એવું કહેવાય છે કે છંદોબદ્ધ કવિતા કરવી એ અઘરી છે અને છંદોબદ્ધ જ કવિતા હોય તેને જ શ્રેષ્ઠ કવિતા કહી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે છંદોબદ્ધ કવિતા લખવાવાળા કવિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ માત્ર છે. આ ગીતના રચયિતા કવિત્રી રન્નાદે શાહ છે અને કંઠ જયેશ ઓઝાનો છે.
છે આ હવામાં ક્યાંક તારી ગંધ છે તું નથી એ પણ સમયનો રંગ છે તું નથી એ પણ સમયનો રંગ છે આ હવામાં ક્યાંક તારી ગંધ છે સ્વસું કેવળ તને પાગલ થઈ હું સ્વસું કેવળ તને પાગલ થઈ શ્વાસમાં એથી ધબકતો છંદ છે શ્વાસમાં એથી ધબકતો છંદ છે તું નથી એ પણ સમયનો રંગ છે આ હવામાં ક્યાંક તારી ગંધ છે પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણો ઓ સમય બદનામ તારો વંશ છે ઓ સમય બદનામ તારો વંશ છે તું નથી એ પણ સમયનો રંગ છે આ હવામાં ક્યાંક તારી ગંધ છે છે આ વિરહ તારા સુધીનો પંથ છે તું નથી એ પણ સમયનો રંગ છે આ હવામાં ક્યાંક તારી ગંધ છે આ હવામાં ક્યાંક તારી ગંધ છે
તમને હું એવું સરસ મજાનું ફૂલ આપું કે જેનાથી તમે સ્વપ્નમાં ખોવાઈ જાઓ, અને એવો સરસ સુગંધી કોલ આપું કે 7 દિવસ સુધી તમે સુગંધમય રહો. આવી વાત કવિ શ્રી નવનીત ઉપાધ્યાય પોતાના કાવ્યમાં લાવ્યા છે, જેમને કંઠ આપ્યો છે જયેશ ઓઝા અને નિરાલી દવે ઓઝાએ. સપનું આવે એવું ફૂલ હું તમને આપું, તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું, જો તમને હું 7 દિવસનો કોલ સુગંધી આપું, જો તમને હું 7 દિવસનો કોલ સુગંધી આપું. તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું, તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું. પીડાવનનો હું પણ છાયો કાઈ ન બોલું, રાતા પીડાવનનો હું પણ છાયો કાઈ ન બોલું. પાંદ અને ટહુકાના અજવાળાથી દિવસ ખોલું, પાંદ અને ટહુકાના અજવાળાથી દિવસ ખોલું. નદીઓના ટોળા મલકે ઈ દેશ ગોતી આપું, નદીઓના ટોળા મલકે ઈ દેશ ગોતી આપું. તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું, તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું. આબ બીજું છે સજની તારું નામ, નાજુક એવું આબ બીજું છે સજની તારું નામ. સૂરજ ચાંદ સિતારાથી છલકે છે મારો જામ, સૂરજ ચાંદ સિતારાથી છલકે છે મારો જામ. મેઘધનું દેખાશે એવી સાંજની તરતી આપું, મેઘધનુષ દેખાશે એવી સાંજની તરતી આપું. તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું, તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું. જો તમને હું 7 દિવસનો કોલ સુગંધી આપું, જો તમને હું 7 દિવસનો કોલ સુગંધી આપું. તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું, તમને સપનું આવે એવું ફૂલ હું તમને આપું. કવિ છે શ્રી ડોક્ટર બશીર ભદ્ર, જેમાં કવિ જણાવે છે કે 7 રંગોમાં છવાયેલું મેઘધનુષ છે, તેમ પ્રેમ પણ 7 રંગોથી દિલમાં છવાયેલો રહે છે, જેના કારણે પ્રેમની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠે છે. આ ગીત પણ જયેશ ઓઝાએ ગાયું છે. Thank you.
सात रंगों के शामियाने ने है, सात रंगों के शामियाने है, दिल के मौसम बड़े सुहाने हैं, दिल के मौसम बड़े सुहाने हैं, सात रंगों के शामियाने बड़े सुहाने हैं।
સાત રંગો કે શામિયાને હે સાત રંગો કે શામિયાને હે પોતાની પ્રેમિકા પાસે પ્રેમી પોતાની વ્યથા દુઃખ ઠાલવતા કહે છે, આવનારા દિવસોમાં શું બનશે એ કોણ કહી શકે? તારું નામ તો અમે આંખોમાં લખ્યું હતું, પણ કદાચ તારી પાછળ સારેલા આંસુમાં એ વિલીન થઈ ગયું હશે. કવિ છે શ્રી ડૉક્ટર બશીર ભદ્ર અને ગાયક છે શ્રી જયેશ ઓઝા. આસ હોગી ન આસરા હોગા, આસ હોગી ન આસરા હોગા, આને વાલે દિનો મે ક્યા હોગા, આસ હોગી ન આસરા હોગા, આસ હોગી ન આસરા હોગા. મેં તુજે ભૂલ જાઉંગા એક દિન, વક્ત સબ કુછ બદલ ચુકા હોગા, આસ હોગી ન આસરા હોગા, આસ હોગી ન આસરા હોગા. નામ હમને લિખા થા કો મે, નામ હમને લિખા થા કો મે, નામ હમને લિખા થા આંસુઓને મિટા દિયા હોગા, આંસુ હોગી ન આસરા હોગા, આંસુ હોગી ન આસરા હોગા. આસમાં ભર ગયા પરિંદો સે, આસમાં ભર ગયા પરિંદો સે, આસ
આસમાં ભર ગયા પરિંદોં સે, પેડ કોઈ હરા ગિરા હોગા, આસ હોગી ના આસ રા ક્યા